રાજકોટના ભાજપનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો છે, જેને લઈને હવે તેઓએ દિલગીરી વ્યક્ત કરી છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો, ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું. મારો આશય માત્ર ધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોય. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. આપને જણાવી દઈએ કે રાજપૂત સમાજે એવી પણ માંગ કરી હતી કે પુરુષોત્તમ રૂપાલા માફી નહીં માંગે તો આંદોલન કરીશું, જો કે વિવાદ વકરતા રૂપાલાએ માફી માંગી છે. રાજકોટ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસ દ્વારા મંથન શરૂ કરી દેવામાં આવ્યું છે, તો જૂથવાદને શાંત પાડવા માટે શક્તિસિંહે બટલો રસ્તો કાઢ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની મુલાકાતે પહોંચી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ બે દિવસ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ ઉમેદવાર પસંદ કરવા અને ગૂંચવાયેલું કોકડું ઉકેલવા બે નિરીક્ષકની નિમણૂક કરી છે. પુંજાભાઈ વંશ અને ભીખુભાઈ વાડોદરિયાને નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. તો આ સાથે જ ભાજપ ઉમેદવાર રૂપાલાને પણ હાડે હાથ લેવામાં આવ્યા છે. એમણે ગોતી ગોતીને માથા મૂક્યા તા શું કામ ફેરવા, અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે, બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે, એટલે રાજકોટ મોકલ્યું. એટલે આ બધી આવી વાતો ન કરવી જોઈએ. જો પરસોત્તમભાઈ અમરેલીથી 100 કિલોમીટર દૂર રાજકોટ ચૂંટણી લડવા આવે તો આયાતી ગણાય, તો મારે શક્તિસિંહજીભાઈ આપને પૂછવું છે, આપના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અમેઠીથી વાયનાડ જાય, 100 કિલોમીટરના દૂરના રૂપાલા સાહેબ આયાતી ગણાય. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. જ્ઞાનીબેન ઠાકોર એવા ધારદાર પ્રહાર કરી રહ્યા છે, નામ લીધા વગર જ તેઓ એવા નિશાન સાધી રહ્યા છે કે જે વિરોધીઓને આરપાર નીકળી જાય. આ છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી ને બનાસ બેંક કે એક જ વ્યક્તિના રાજકીય એક ઘડો બની ગયો છે, તો આ દેશમાં બનાસકાંઠાની અંદર બહારના કોઈ દાદા થવા માંગે છે તો હું એમને કહેવા માંગુ છું કે અમારી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અમે બે દાદાને માનો છો, એક હરમન દાદાને માનો છો અને એક ગણપતિ દાદાને માનો છો, બીજો કોઈ દાદા થવા માંગતો હોય તો એના મગજમાંથી રહી કાઢી નાખે, અમારા માટે કોઈ બીજો કોઈ દાદો નથી. જ્ઞાનીબેન કહી રહ્યા છે કે બનાસકાંઠામાં એક તરફ બનાસની બેન છે અને બીજી બાજુ બનાસની બેંક છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે અહીં માત્ર બે દાદા ચાલશે, ગણપતિ દાદા અને હનુમાન દાદા, બાકી કોઈ દાદા અહીં નહીં ચાલે, તેવું કહીને નામ લીધા વગર તેમણે શંકર ચૌધરીને લલકાર્યા છે. બનાસકાંઠા બેઠક પર જામેલા ચૂંટણી જંગમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાની એન્ટ્રી થઈ છે. શિવા ભુરિયાએ ભાજપના ઉમેદવાર પર વાકબાણ છોડતા કહ્યું કે રેખાબેનને છોકરાઓ ભણાવવાનું ફાવે, રાજનીતિ તો ન જ ફાવે. હમણાં મારે રેખાબેને મારે માર્ગનું ઉદઘાટન હતું, એટલે પોતે ભાષણ કરાવ છે, એટલે પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું, એટલે મારે ત્યાં પૂછ્યું, મને કે રેખાબેન કેમ કે છોકરા ભણાવે એમ કે બોલે છે, એટલે મેં કીધું બેન જગાના કોલેજમાં પ્રોફેસર છે, છોકરા ભણતો છે, એટલે આખી જી અન્ય બેઠકો કરતા બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. મહિલા ઉમેદવારોના કારણે હવે પ્રજા કોના પર ભરોસો મૂકે છે તે જોવું રહ્યું. સાબરકાંઠા લોકસભા બેઠક પર સમીકરણો વધુ એકવાર બદલાયા છે. તેવામાં મેઘરજમાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપને માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થયું છે. પહેલા ભાજપે ટિકિટ જાહેર કરી હતી, ત્યારબાદ હવે ઉમેદવારે જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી કે તેઓ ચૂંટણી લડવા માટે અનિચ્છા ધરાવે છે, જે બાદ મીડિયાને પણ જણાવ્યું કે તેઓ ભાજપના સિપાહી છે અને નવા ઉમેદવાર માટે પણ પડખે ઊભા રહીને કાર્ય કરશે.
જોકે હવે તેમના સમર્થનમાં કેટલાક લોકો દ્વારા મેઘરજમાં પોસ્ટર લગાવીને ટિકિટ પાછી માંગવાની રજૂઆત કરીને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. મેઘરજ તાલુકાના પંચાલ બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, તો મંગળવારે મેઘરજ બંધના એલાનની ચીમકી આપવામાં આવી છે. ભાજપ પક્ષ સામે વિરોધ દર્શાવીને ટિકિટના મુદ્દાને વધુ ગરમ બનાવવામાં આવી રહ્યો છે, તેવામાં તેનો ફાયદો કોંગ્રેસ લઈ જાય છે કે કેમ તે જોવું રહ્યું. વડોદરામાં છેલ્લા એક સપ્તાહથી ભાજપમાં જ અંદરોઅંદર ટિકિટને લઈને મનમુટાવ ચાલી રહ્યો છે, ત્યારે હવે રંજનબેન ભટ્ટના સમર્થનમાં એક કાર્યકર મેદાને ઉતર્યો છે. વડોદરામાં રંજન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ શહેર ભાજપમાં વિરોધમાં સોર ઉઠ્યો હતો અને ભાજપમાં આંતરિક રીતે જ ડખા શરૂ થયા હતા. રંજનબેન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે રંજનબેન ભટ્ટે આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઉમેદવારી પરત ખેંચી છે, ત્યારે હવે રંજનબેન ભટ્ટના સમર્થનમાં કાર્યકરો મેદાને આવ્યા છે. તેમના નામને લઈ ફેરવિચારણા કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની આપી ચીમકી ઉચ્ચારી છે. કાર્યકર્તાઓના ચપ્પલ ઘસાઈ ગયા છે ભાજપ ઉભી કરતા, અને મોદી સાહેબને ખબર છે કે મોદી સાહેબે જેવું કામ કર્યું છે તેમની છબી આ લોકો ફરડાઈ રહ્યા, એટલે આપણે મોડી સાહેબને બી છબી ના ફરડાય અને રંજનબેનને બી છબી ના ફરડાય એવા આપણા વડોદરા શહેર મંડળી મળો અને નમ્ર વિનંતી કે આગળ એમને સમર્થનમાં. ભાજપમાં લોબીવાદ ચાલતો હોવાના આરોપ સાથે મંગળવારે બપોર પછી કોઈ પણ સમયે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ છે. છોટા ઉદયપુરમાં મેળામાં સ્ટેજ ઉપર બુટલેગરને બેસાડતા ભારે વિવાદ થયો છે, જો કે હવે ભાજપ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે કે દારૂનું ચલણ હવે છોટાઉદેપુર કવાંટ જેતપુરમાં ચલણ વધશે. કારણ કે દારૂ વેચનારને તમે પીઠબળ આપો છો. ભાજપના અગ્રણીઓ એ જે વેપારી છે એની ઓળખાણ આપવામાં કદાચ ભૂલા પડ્યા હોય, અને ઓળખતા હોય તો પણ એમને જમીન કદાચ મફત મળી હોય અને એને કારણે ઉપર સન્માન થયું. છેલ્લે કોઈકે મેં એવું તપાસ કરતાં જાણવા મળ્યું કે એમને કોઈકે છેલ્લે મોકલા, એ કોઈ કાર્યકરો નીચેથી કોણે મોકલા એ ખ્યાલ નથી આવતો, પણ એવું કોઈ એમના નામથી કે સ્પેશિયલ એમને માન આપીને કે આ વ્યક્તિનું સન્માન કરીએ છે કે સ્વાગત કરીએ છે પાર્ટીમાં ઉમેરી એવો કોઈ વિષય બન્યો નથી. બુટલેગરને સ્ટેજ પર બેસાડવાના બાબતમાં અંદરખાને જે પણ મુદ્દો હોય, પણ અત્યારે તો વિરોધ પક્ષને બગાસું ખાતા પતાસું હાથમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે જેલમાંથી જ દિલ્હી સરકાર ચાલે તો નવાય નહીં. 6 દિવસના રિમાન્ડ પર રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાંથી જ દિલ્હી સરકાર ચલાવી રહ્યા છે. કથિત લીકર કેસમાં ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે. કોર્ટે 28 માર્ચ સુધી કેજરીવાલના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના પગલે 28 માર્ચ સુધી તો કેજરીવાલને ઈડીની કસ્ટડીમાં જ રહેવું પડશે. આ દરમિયાન આજે કેજરીવાલે દિલ્હી સરકારના જળમંત્રી આતિશી માર્લેનાને ઓફિશિયલ પત્ર લખ્યો હતો અને જળ સમસ્યાથી પ્રભાવિત વિસ્તારોમાં ટેન્કરની વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કેજરીવાલ હવે સરકારના મહત્વના નિર્ણય પર કસ્ટડીમાંથી જ લેશે, અને આમ આદમી પાર્ટી દ્વારા પણ અગાઉ કહેવાયું છે કે જો કેજરીવાલને જેલ થશે તો દિલ્હીની સરકાર જેલમાંથી જ ચાલશે. આ દરમિયાન ભાજપના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ પાસે નૈતિકતા જેવી કોઈ ચીજ જ નથી. વડોદરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બાતમી આધારે કાર્યવાહી કરી છે. 2 બાળ શ્રમિકોને છોડાવ્યા છે. વડોદરા શહેરમાં દુકાન સંચાલકો, ખાણીપીણીની લારીઓ અને હોટલ તેમજ ઢાબા પર બાળ શ્રમિકો દ્વારા મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી મળી હતી, જેને લઈને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. ગોત્રી વિસ્તારમાં શ્રીનાથજી માર્કેટમાં છાપો મારીને જુદી જુદી દુકાનોમાં ચેકિંગ કર્યું હતું, જેમાં ભાવના બેંગલ્સમાંથી 17 વર્ષીય બાળક અને શ્રી શક્તિનાથ પ્લાસ્ટિકમાંથી 16 વર્ષીય બાળક કામ કરતા મળી આવ્યા હતા. દુકાન માલિકો દ્વારા બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી JTHU ની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ છે. હાલમાં ભાવના બેંગલ્સ અને શક્તિનાથ પ્લાસ્ટિકના સંચાલકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે. માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સો અમદાવાદના ઝુંડાલમાં બન્યો છે. બાળક રમતા રમતા ગટરમાં પડી જતા તેનું મૃત્યુ નિપજ્યું. અમદાવાદના વૈષ્ણોદેવી ઝુંડાલ રોડ પર ગટરમાં 8 વર્ષનો બાળક પડી ગયો. શ્રમિક પરિવારનો 8 વર્ષનો બાળક ઝુંડાલ રોડ પરની ખુલ્લી ગટરમાં આસપાસ રમતો હતો. બાળકનો પરિવાર ઝુંડાલ રોડ પર બસની રાહ જોતો હતો, પરંતુ રમતમાં ખુલ્લી ગટર બાળકના ધ્યાનમાં ન આવી અને તે અંદર પડી ગયો. આ અંગે પરિવારને પણ ખ્યાલ નહોતો, પરંતુ બસ આવી ત્યારે બાળકને શોધવા લાગ્યા અને 8 વર્ષનો બાળક ન મળતા તેનું અપહરણ થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. બાળક ગુમ થતાં પરિવારે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
અડાલજ પોલીસે શોધખોળ કરતા ગટરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. 8 વર્ષના બાળકના મૃત્યુ માટે તેના માતા પિતાની બેદરકારી ગણવી કે પછી તંત્રની લાપરવાહી, પરંતુ ભોગ આખરે 8 વર્ષના બાળકનો લેવાયો છે. વડોદરામાં હોળીના પર્વને લઈ નદીમાં નહાવા પર પ્રતિબંધ મુકાયો છે. હાલ નર્મદા કાંઠા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વડોદરા નજીક આવેલા સિંધરોડ, ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાચનપુર અને સિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી નર્મદા નદી પસાર થાય છે, ત્યારે ધૂળેટીના પર્વે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. કરજણ તાલુકાના નારેશ્વરમાં નહાવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના 2 દિવસ માટે મહીસાગર અને નર્મદા નદી કિનારાના નહાવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તળાવોમાં ડૂબવાની ઘટના અટકાવવા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે કે પ્રજાને પણ પોતાની જવાબદારી સમજવાની રહેશે. અમદાવાદમાં એકમાત્ર એવું મંદિર કે જે વર્ષમાં માત્ર એક જ વાર હોળી અને ધૂળેટીના પર્વ પર ખુલ્લું મૂકવામાં આવે છે, તે મંદિરની આવી છે કંઈક લોકવાયકા. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે. આ સિવાય આખું મંદિર વર્ષ બંધ રહે છે. હોળીના લોકદેવ ભાભા રાણાએ હોળીના દિવસે મંદિરમાં ઓટલા પર સમાધિ લીધી હતી. આથી દર વર્ષે હોળીના દિવસે તેમની એક ચીકણી માટીથી મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ છે. ગોમતીપુરની પટવા શેરીમાં લોકોને સંતાન સુખ અને કુંવારાને કન્યા આપતા ભાભા રાણાનું પૌરાણિક મંદિર આવેલું છે. 1 ટન ચીકણી માટીમાંથી ભાભા રાણાની મૂર્તિ બનાવવામાં આવે છે. પરંપરા મુજબ ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે તળાવમાંથી ચીકણી માટી લાવીને ભાભા રાણાની મૂર્તિ બનાવે છે. તો આ સાથે જ હોળીના દિવસે આખો દિવસ ભાભા રાણાની પૂજા અર્ચના કરવામાં આવે છે. દૂર દૂરથી ભાભા રાણાના દર્શન કરવા પણ દર્શનાર્થીઓ આવતા હોય છે. તો દિવસભર પૂજા અર્ચનાની સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ગુજરાત રાજ્યની સૌથી મોટી હોળી ગાંધીનગરના પાલજમાં કરાઈ. સાથે 700 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ રાખવામાં આવી. ગાંધીનગરના પાલજ ગામમાં આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર આજે પણ રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવાઈ છે. હોળીના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, જ્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં 35 ફૂટ સાઈઝની હોળી પ્રગટાવવામાં આવે છે, જેની જ્વાળા 100 ફૂટ ઊંચે જતી હોવાથી અલૌકિક નજારો જોવા મળે છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે, તેના શ્રદ્ધાના કારણે ધગધગતા અંગારા ઉપર ચાલતા હોય આજ દિન સુધી એક પણ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી નથી કે કોઈ દાઝ્યું નથી. હોળી પ્રાગટ્ય પછી પહેલા મહાકાળી મંદિરના પૂજારી અને ત્યારબાદ ગ્રામજનો અંગારા પર ચાલે છે. 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીના દિવસ દરમિયાન લાડવા બનાવીને ઉજવણી કરવામાં. યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો મન મૂકીને અહીંયા ભગવાનના દર્શન કરવા માટે થઈને પહોંચ્યા હતા અને ખૂબ જ લાંબી કતારો ભક્તોની જોવા મળી હતી. મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેના માટે થઈને ખાસ તકેદારીઓ પણ રાખવામાં આવી હતી. કહેવાય છે કે 4 ધામની યાત્રા કરો, 4 ધામની યાત્રા કર્યા બાદ જો ડાકોરના દર્શન ન કરો તો એ યાત્રા અધૂરી રહી જતી હોય છે. એવું વિશેષ મહત્વ આ ડાકોર મંદિરનું રહેલું છે, જ્યાં દર્શન કરવા માટે થઈને પગપાળા યાત્રિકો અનેક શહેરોમાંથી આવતા હોય છે. છેલ્લા 4-4, 5-5 દિવસથી પગપાળા યાત્રિકો આવે છે અને તેઓ ભગવાનના દર્શન કરીને તેમની એક ઝાંખી મેળવીને ધન્યતા અનુભવે છે. મહત્વનું છે કે અહીંયા ગોમતી ઘાટ પણ રહેલો છે. ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું પણ એક અનેરું મહત્વ રહેલું હોય છે અને સવારની મંગળા આરતીથી લઈને સાંજના સુધી અનેક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. ફાગણી પૂનમના દિવસે ભગવાનના દર્શન કરવા માટે મંદિરના સમયમાં પણ ખાસ ફેરફાર કરવામાં આવે છે. યાત્રાધામ ડાકોરમાં દર્શન કરવા માટે ભક્તોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાંથી દૂર દૂરથી પગપાળા ભક્તો મંદિરે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.